આજ રોજ બીજેપીની ચોક બજાર ખાતે એક સભા યોજાઈ હતી. આ સભામાં ચાવાળા છોટના રૂપિયા પણ બીજેપીના નેતાઓ ન ચૂકવી શક્યા. જાડી ચામડીના નેતાઓની માનસિકતા ખુલ્લી પડી ગઈ છે. માત્ર પાર્ટીની જ મોટી મોટી વાતે કરતા આ નેતાઓ નાના માણસના રૂપિયા પણ ખાઈ ચૂક્યા. ચેનલ લાઈવ વિટનેસના કેમેરા સમક્ષ આ છોટુ ચાવાળાએ પોતાની વ્યથા ઠાલવી હતી. વાત એક ચાવાળા છોટુની છે. છોટુ ગુરુવારના રોજ ભાજપની સભામાં રોજગાર અડવાના મનસુબા સાથે ચા વેચવા પહોંચ્યો હતો. આ સભા ચોક બજાર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માટે યોજાયેલો કાર્યક્રમનો હતો, જે સવારે 9:30 કલાકે યોજાયો. અહીં ભાજપના મોટા ભાગના કાર્યકર્તાઓ, નાના મોટા તમામ નેતાઓ ઉપસ્થિત હતા, જેમણે આ છોટુ પાસે ચા પીવડાવીને પોતાનો સંતોષ જાહેર કર્યો. છોટુનું ચાનું બિલ 150 રૂપિયા થયા, પરંતુ માત્ર તેને 100 રૂપિયા ચૂકવણું કરીને ચાલતી પકડ્યા. છોટુ ચાવાળાએ જ્યારે તેણે પૂછ્યું કે મેં 50 રૂપિયાની માંગણી પણ કરી, ત્યારે બીજેપીના જાડી ચામડીના નેતાઓએ કહ્યું કે જેણે ચા પીધી છે તેની પાસે રૂપિયા લઈ લે. કેટલા રૂપિયા બિલ હતા? બીજેપી વાલે છે. નામ માલુમ હે? નામ તો માલુમ નહી. તુમને બતાયા કે તુમ્હારે 150 રૂપિયા હોતા હે તો 100 રૂપિયા ક્યુ દિયા? કેટલા કપ ચાય દિયા? 30 કપ ચાય દિયા. કેટલા હોતા હે 30 કપ? 150 રૂપિયા હોતા હે ને? આ મજાક ક્યાં સુધીનો? વિકાસની માત્ર વાતો કરતા આ બીજેપીના નેતાઓ અને કાર્યકર્તાઓએ એક નાના માણસના 50 રૂપિયા જેવી નાની રકમ ન ચૂકવી તેનું શોષણ કરતા હોય અથવા તેનો મજાક ઉડાવતા હોય તેમ પણ કહી શકાય. ત્યારે કોઈ સામાન્ય નાગરિક તેમની સમસ્યાને લઈને આ ઠાલા વચન આપતા નેતા પાસે જશે ત્યારે તેમના પરસેવા નહીં છૂટે? કોઈ ખાતરી અપાશે કે કેમ? ચૂંટણી વખતે મીઠી મીઠી વાણી વિલાસ કરતા નેતાઓની માનસિકતા આ છોટુ ચાવાળાના દાખલાથી ખુલ્લી પડી ગઈ હોય તેમ સ્પષ્ટ થાય છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.